નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા, ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. આજે તારીખ 22 ઓગસ્ટ 2024. જોઈએ આજના સમાચાર. સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ, ભુજ, રામબાગ રોડ, આદિપુર. પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ, ભુજ. ન્યૂઝ ઓફ કચ્છ ના સમાચાર ભૂમિ કેબલ ઉપર 402 નંબર ની ચેનલ ઉપર થી રાત્રે 9:30 કલાકે તથા બપોરે 1:30 મિનિટે પ્રસાર. માત્ર 5000 ની ઉઘરાણી કરતા કૌટુંબિક વેવાઈએ ઉશ્કેરાઈને અંજારની બજાર વચ્ચે છરીના ઘા મારી 36 વર્ષના યુવાનની હત્યા કરી. અંજાર શહેરના 12 મીટર રોડ ગંગાનાકા બજાર મંદિર પાસે પૈસાની લેવડ દેવડ મુદ્દે કૌટુંબિક વેવાઈએ જગદીશ શંભુ દાતણિયા, ઉંમર વર્ષ 36 નામના યુવાનની છરી વડે સરા જાહેર હત્યા નિપજાવી હતી. હત્યાના આ બનાવથી ધમધમતી બજારમાં દોડધામ થઈ પડી હતી. ગાંધીધામ વરસા મેળી બાદ આજે ત્રીજા દિવસે અંજારમાં હત્યાનો બનાવ બનતા ભારે ચકચાર પ્રસરી હતી. અંજારના વિજયનગરમાં નીચલા વાસમાં રહેતા જગદીશ નામના યુવાનની સરા જાહેર હત્યા નિપજાવવામાં આવી હતી. વિજયનગરમાં જ ઉપલા વાસમાં રહેતા બનાવના આરોપી અને જગદીશના કૌટુંબિક વેવાઈ એવા કાનજી નાનજી દાતણિયાને મૃતક જગદીશે રૂપિયા 5000 આપ્યા હતા. રકમ પરત ન મળતા જગદીશ તેની વારંવાર ઉઘરાણી કરતો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. દરમિયાન ગત બપોરે આ બંને કૌટુંબિક વેવાઈ એવા યુવાનો મોપેડ ઉપર સવાર થઈને ક્યાંક જઈ રહ્યા હતા ત્યારે પણ રકમની માંગ કરાઈ હતી. આ બંને 12 મીટર રોડ ગંગાનાકા બજાર મંદિર પાસે પહોંચ્યા હતા ત્યારે આરોપી કાનજી ઉશ્કેરાઈ ગયો હતો અને જગદીશને છાતી તથા પેટમાં છરીના ઘા ઝીંકી દીધા હતા, જેમાં જગદીશ નીચે ઢળી પડ્યો હતો. લોહી નીકળતી હાલતમાં નીચે પડેલા યુવાન ઉપર વધુ ઘાની કોશિશ કરાઈ હતી. તેવામાં એક વ્યક્તિ વચ્ચે પડતી હોવાનું સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોમાં જણાયું હતું. પોતાના સંબંધીનું ઢીમ ઢાળીને આરોપી બનાવ સ્થળેથી છરી સાથે નાસી ગયો હતો. સરા જાહેર યુવાનને રહેસીને નાસી ગયેલા આરોપીને પોલીસે તાત્કાલિક પકડી પાડ્યો હતો. અંજારના સતત ધમધમતા વિસ્તારમાં જાહેરમાં આવી રીતે હત્યાના બનાવથી ઉપસ્થિત લોકોમાં ભારે નાસભાગ થઈ પડી હતી. ગઈકાલે અંજાર શહેરના 12 મીટર રોડ વિસ્તારમાં સાંજના સમયમાં એક મર્ડરનો બનાવ બનેલ છે, જેમાં સાંજે બે લોકો વચ્ચે જે ઝઘડો થયો એમાં જે એક વ્યક્તિ હતું જેમનું નામ કાનજી ઉર્ફે કાનો નાનજી દતાણિયા, એ જે છે જે મરણ જનાર છે, જેમનું નામ જગદીશ અનદાભાઈ દેવી પૂજક છે, એમને છરીના ઘા અલગ અલગ જગ્યા ઉપર મારીને એમની મૃત્યુ નિપજાવેલ છે. અને આ જે બનાવ બનેલ એમાં પોલીસને એ બનાવની જાણ થતાં તાત્કાલિક પોલીસ દ્વારા જે છે એમાં આરોપીને પકડવામાં આવેલ છે. અને બનાવનું જે કારણ છે એમાં જે બંને આરોપી અને મરણ જનાર જે છે એ આરોપીને અમુક રૂપિયા ઉછીને આપેલા હતા, જેના લીધે અવારનવાર એમને હેરાનગતિ થતી હતી, જે ભોગ બનનાર હતા. આ એક પ્રાથમિક કારણ અત્યારે જાણવા મળ્યું છે અને જેના લીધે એમને જે માનસિક હેરાનગતિ થતી હતી એમને કારણે એમના ઉપર જે છે હુમલો કરવામાં આવ્યો છે અને એમની મૃત્યુ નિપજાવવામાં આવેલ. આ બનાવ સંદર્ભે પોલીસ દ્વારા જે છે ભારતીય ન્યાય સંહિતાની કલમ 103 તથા GP Act 135 અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવેલ છે અને અત્યારે આગળની કાર્યવાહી આ તપાસમાં ચાલુ છે. દાદા, તમે મને લેવા કેમ ના આવ્યા? બેટા, દાદાની તબિયત ખરાબ છે, તેમને સખત તાવ, માથાનો દુખાવો અને ઉલટીઓ થઈ રહી છે. બાળકો, મેલેરિયા ખતરનાક બીમારી છે, જે માદા એનોફિલિસ મચ્છરના કરડવાથી થાય છે. ઠંડીની સાથે ધ્રુજારી, તાવ, માથાનો દુખાવો, ઉલટી વગેરે, જો કોઈને પણ આ લક્ષણ દેખાય તો તપાસ અને ઈલાજ કરાવવો જોઈએ. આપણે તરત જ સ્વાસ્થ્ય કેન્દ્રે જવું જોઈએ. મેલેરિયાના લક્ષણ હોય તો સરકારી સ્વાસ્થ્ય કેન્દ્રમાં જઈને મફતમાં તપાસ અને સંપૂર્ણ ઈલાજ કરાવો. માત્ર સંકલ્પ તમારો છે. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.